જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડિયો સૌથી પહેલાં ત્યારે સીતાજી અશોક વાટિકામાં હતા ત્યારે ભગવાન રામે સીતાજીની શોધ માટે અલગ અલગ ટુકડીઓ બનાવી અંગતની ટુકડી હતી સુગ્રીવની હતી એમાં એક ટુકડીમાં હનુમાન પણ હતા અને રામજીએ હનુમાનજીને કીધું કે વીંટી આપીને કીધું કે મારો સંદેશ તું સીતાજી સુધી પહોંચાડજે મારો વિરહ તું સીતાજીને કહેજે ઘણીવાર એમ લાગે કે રામજીએ જે ટુકડી કરી એમાં ઘણા બધા પરણિત હતા પણ હનુમાનજીને જ કેમ પસંદ કર્યા હવે આજે વિચાર આવે છે કે હનુમાનજીને એટલે કર્યા કારણ કે એ લોકો જે પરણિત હતા એ બધા એમનો વિરહ સીતાજી સુધી પહોંચાડે એમ હતા પણ રામનો સાચો વીર જો પહોંચાડી શકે એવું હોય તો એ માત્ર હનુમાનજી જ છે પ્રેમ વિશે વાત કરવા માટે મેં જય વસાવડાને પણ એટલે જ પસંદ કર્યા છે તમને અજવાળું થાય ત્યારે તમારી સંસ્કારીતા સાથે આવો આપણા સૌના જય વસાવડાને આમંત્રણ આપીએ આભાર પ્રિય અંકિત અને શિયાળાની ઠંડી બિલકુલ ન લાગે એટલા હુંફાળા સરોત્સવના સર્વે શ્રોતાઓ હું તો સુરત હતો અને સુરતમાં અંકિતની જગ્યાએ મારે બોલવાનું હતું જે કાર્યક્રમ બ્રહ્મ સંમેલનનો હતો એની અંદર એવું નક્કી થયેલું પહેલાં કે અંકિતને આમંત્રણ આપીએ અને પછી સરોત્સવની તારીખ નક્કી થઈ ત્યાંથી બધાને એમ હશે કે આ પહોંચે કે નહીં પહોંચે મને હતું કે પહોંચું કે ન પહોંચું પણ જેવી રીતે આપણે આવી રીતે ઉતાવળમાં કંઈક પહોંચવાનું હોય ને ખાલી સડક ટ્રાફિક વગરની મળે અને જેવી મજા આવે ને એવી જ મજા મિત્રો જ્યારે તમે પ્રેમ કરતા હો ને ત્યારે તમને આવતી હોય છે ખાલી સડકની મજા છે કે બીજું કોઈ છે નહીં ને આપણી ગાડી જ સીધી પૂરપાટ ભાગવાની છે એ જલસો કરતા કરતા હું આવ્યો એનું કારણ બીજું કશું જ નથી એનું કારણ માત્ર ને માત્ર અંકિત ત્રિવેદી નામનો એક વાલીડો છે કે જેના પ્રેમને ખાતર એના તાંતણે હું બંધાઈને આવ્યો છું સાંકળે બંધાઈને નથી જતો પણ પ્રેમના તાંતણે બંધાઈને આવ્યો છું ને એને પાછા હનુમાનજીને યાદ કર્યા હવે આમ તો મને જોઈને જ બધાને ખબર પડે કે આ બજરંગબલીમાં જ છે અમે તો જે કોલેજમાં ભાઈને આવીએ બજરંગ કોલેજ હતી અને હમણાં તો મેં ફેસબુક ઉપર લખેલું હોલો બિહારમાં છોકરો પરીક્ષા દેવા માટે ગયો બારમાં સાયન્સથી ત્રણસો બાવીસ છોકરીઓ વચ્ચેનો નંબર આવ્યો બેભાન થઈ ગયો ચક્કર આવી ગયા તાવ આવી ગયો એટલે એટલે અંકિતે એટલે જ સમજીને જ નક્કી કર્યું હશે પણ મને એ બહુ ગમે પ્રિય બાપુની હાજરીમાં એક વખત કહેલું રીટાબેન હાજર રાજરસેન સાક્ષી હતા ત્યારે હતા ત્યાં અને મેં ત્યારે કહેલું કે રામદૂત હનુમાન તો બધા કહે છે પણ હું તો એમ કહીશ કે પ્રેમદૂત હનુમાનની નહીં જાય જે જમાનાની અંદર લવ લેટર ના કોન્સેપ્ટ નોતા ને એ સમયમાં પ્રભુ મુદ્રિકા મેલી મુખ માં અહીં જલ્દી લાંધી ગઈ અચર જના એક સિમ્બોલ કે મારી મુદ્રિકા બીજું કાંઈ કહેવાની જરૂર નથી એક વીટી બતાવી દેશો ને ખબર પડી જશે કે વો હે ઓર વો આર રહે કોક આપણું છે અને કોક આપણા માટે આવવાનું છે ને સાહેબ એ ભરોસાનું નામ છે પ્રેમ તમને એમ થાય કે ના કોક છે અને કોક આવવાનું છે છેક સુધી તમને એમ થાય કે વો આયગા વો આયગા

તમે વિચાર કરો મિત્રો સુભાષભાઈને હું એકવાર કહેતો હતો સુભાષભાઈને હમણાં જ તમે સાંભળા અને સરોત્સવમાં ગયા વખતે એમણે જલસો કરાવેલો મેં એકવાર કહેલું કે ડાપણ છે ને સુભાષભાઈ એ ભૂતકાળનો બોજ છે કોઈ પણ ડાપણ માણસમાં ત્યારે જ આવે જ્યારે એને કંઈક અનુભવ થયા હોય ને ભૂતકાળ થયો હોય પણ પ્રેમ છે ને એ ભવિષ્યની મોજ છે આવતીકાલ આજ કરતાં સરસ જવાની છે ને એવો તમને રોમાંચ હોય ને ત્યારે તમને પ્રેમના ગલગલિયા થાય ढापण तो तब अग् बदा जनुभव लीधा होत नहीं ढापण खरी पड़े तरह प्रेम शुरू बहुत महत्व की बात है जयरे दापण तरह खरी पड़े जैसे हूँ सलीम खान साहब पास जय प्रीत की शुभूँ कोई प्रस्तावना न लिखावा गो तो अंकित कार्यक्रम में लॉन्चिंग करेलू हजार दस की अंदर समन्वय वक्त तो यकते खान साहब एम मैंने कीधेलू तो सलमान से लिखवा चाहिए वो हरदम इश्क में रहता है किरदार बदलते रहते हैं सामने इश्क नहीं बदलता उसका पर प्रेम એવો ખંડ છે પ્રિયજન ફરતા રહે છે પણ પછી એમણે બહુ સરસ મજાની પંક્તિથી જે મને પ્રસ્તાવના લખી દીધી ને આમાં આમ સમય ઓછો છે એટલે મારે ટી ટ્વેન્ટીની જેમ જ બધી વાત કરવાની જ તમને કંકડી પડે જબ નૈન મેં કેસે આવત ચેન આંખમાં કણું પડે ને એક નાનકડું તો એ આપણે આંખ પટપટાવ્યા કે રૂમાલના ખૂણેથી આમ ધીરે ધીરે આંખ સાફ કર્યા કરે કંકડી પડે જબ નૈન મેં કેસે આવત ચેન ઉન નૈન કા ક્યા હો જીસમે પડે દો નૈન બે આંખ જેમાં પડી હોય એનું શું જિસ્મે પડે તો નૈન સાયરામ આપણા ગયા અને ભીખુદાનભાઈ આવી રહ્યા છે લોક સાહિત્યની અંદર તો કેટલા વખત પેલા કેવી સરસ મજાની પંક્તિઓ લખાની તમે વિચાર તો કરો કેવી સરસ મજાની પંક્તિ ચાર મિલે ચૌસઠ ખીલે ચાર મિલે આ હિન્દુસ્તાનનું આ કાઠિયાવાડનું આપણી ધરતીનું જેમાંથી આપણે પેદા થયા એનું લોક સાહિત્ય તમે જુઓ એના મૂળિયા તમે જુઓ જેની ઉપર આટલા બધા મીઠા મીઠા ફળ આવે છે પ્રેમના ચાર મિલે चौसठ खिले बीस मिले करजोड़ जब हृदय से हृदय मिले खिले सात करोड़ चार मिले बे आंख थी बे आंख मिली चौसठ खिले बत्रीस नाथ बत्रीस नाथ साम मुख में था ने खिली हुई था एक बीजा ने जो ने करे मारा वाला अरे मारी मारी प्रिया चार मिले चौसठ खिले जब अरे બીસ મિલે કરજોડ આ ભગવાને જગ્યા એટલે જ કદાચ આપણા હાથમાં ખાલી રાખી હશે આંગળીઓની વચ્ચે કે કોઈ બીજો એમાં હાથ પરોવી જાય મિત્રો તમને મને બધાને અધૂરા જ બનાવવામાં આવ્યા છે વિચાર કરજો અધૂર જ છીએ આપણે બધા આ જગતમાં કોઈ પૂરું નથી કોઈની પાસે એક વિદ્યા છે કંઈક ઘટે છે એક છે તો કંઈક ઘટે છે કંઈક ઘટે સંજયભાઈ જેવી કોમેડી મારાથી ન થાય નિરૂપમભાઈ જેવું મારાથી કોઈ લીગલ એક્શન ન લેવાય રમેશભાઈ મેરજા જેવા સિવિલ સર્વિસ ઓફિસરના કામ મારાથી ન થાય રોનક જેવું પબ્લિકેશન મારાથી ન થાય પણ એ બધા કંઈક ને કંઈક મને પૂરો કરે છે સાહેબ અધૂરા એટલે જ એક કોઈ આવીને તમને મધુરા બનાવી જાય એટલે પ્રેમનો ઉત્સવ છે એટલે આ વાત છે મિત્રો અને એટલે મને યાદ આવે મને તો એક જ વાત કેવી છે ખાલી રોમનો દરબાર એની અંદર ને નીરો રોમનો સમ્રાટ અને ભળભળ બળે રોમ અને ફિડલ વગાડે એની આખી એનેલોજી ક્રૂર સમ્રાટ અને નીરોનો એક દરબારી નામે પેટ્રોનિયસ કવિતાનો શોખીન સાહિત્યનો શોખીન રંગ ઉત્સવનો શોખીન અંકિત જેવો માણસ આમ સરત્સવની આવી મહેફિલ બદાવીને બેસે અને અલગ અલગ લોકોને બેસાડે ખવડાવે પીવડાવે ને જલસા કરાવે અને એ પેટ્રોનિયસની સામે કાન ભૂંભેથી તેજો દ્વેષ તો હોય જ ત્યાં તેજ હોય ત્યાં દ્વેષ હોય ને તેજો દ્વેષ થાય અને સફળ માણસોને સાહેબ લોકોને પગ જ હાથમાં આવતા હોય છે માથા હાથમાં આવવાય એના માટે તો તમારે એનાથી ઉપર ઉઠવું પડે એટલે લેગ પુલિંગ થાય ટાટિયા ખેંચત થાય અને દરબારીઓએ કાન ભૂંભરણી કરી પેટ્રોનિયસની સામે અને ટાટિયા ખેંચ ખેલી દીધા અને પેટ્રોનિયસ છે એ મુંજાયો અને પેટ્રોનિયસ મુંજાયો એટલે એને કહેવામાં આવ્યું કે હવે મરવાનું નક્કી છે ધરપકડ થશે અને મૃત્યુ આવશે દરબાર ભરીને બેઠો તો પોતાની ગમતી પ્રિયતામાં પોતાની પત્ની અત્યંત સુંદર યુવતી એને બોલાવી મિત્રોને બોલાવ્યા ખવડાવવું પીવડાવ્યું ઉજવણી કરી પાર્ટી કરી મિજમાની કરી અને જ્યારે સમ્રાટના દૂત એને જેલમાં નાખીને મારવા માટે આવ્યા ને ત્યારે હાથમાં શરાબનો જામ લઈ અને એણે એની અંદર ઝેર એ લોકોની સામે મેળવીને એમ કીધું કે જો ધીરોને એમ કહેજો કે એ ભલે સમ્રાટ હશે પણ આવું મૃત્યુ એના નસીબમાં નથી જે હું તમારી સામે ભરવું છું મારા મિત્રો અહીં બેઠા છે સારામાં સારી વાનગીઓથી તૃપ્ત કરીને બેસાડ્યા છે મને સૌથી વહેલી વ્યક્તિ છે એ મારા ખોળામાં બેસી છે એને એક ચુંબન કરી એના હાથમાંથી હું ઝહેરનો જામ પીના દુનિયા છોડી દઈશ પણ સમ્રાટની ગુલામી નહીં કરવું આ માણસો કરી શકે પ્રેમ જેનામાં ખુમારી હોય ખુદદારી હોય કોક તમને ચાહે ને એટલી ખબર પડે ને એટલે તમારામાં તાકાત આવી જાય અને તમે કોકને ચાહો એ તમને ખબર પડે ને એટલે તમારામાં ભીનાશ આવી જાય તમે વિચાર કરજો પ્રેમની આ ગુણવત્તા છે મારી પાસે છેલ્લી ત્રણ મિનિટ છે ને હવે અંકિત એટલે મારે તો મેં કીધું ફટકા જ કરવાની છે હું તો આમ જોઈને વાત કરું ને અમ્પાયરની આંગળી ઊંચી થાય એટલે આપણે આઉટ અને પ્રેમમાં આ જ મુશ્કેલી હોય છે વાતો ઘણીએ કરવી હોય છે પણ સમય રહેતા જ નથી કોઈની પાસે વાતો કરવાના આ તો ગડબડ છે પ્રેમની કેટલું બધું કહી દેવું હોય છે કેટલી બધી તમારી આસપાસ જેટલા ટીમ્બાઓ જુઓ છો જેટલા હોટલના રૂમ જુઓ છો જેટલી કોઈ કોઈ આમ કોક બેઠું હોય ને ત્યાંથી ઉષ્ણ થઈ ગયેલી ગરમ થઈ ગયેલી કોઈ સીટ જુઓ છો જેટલી કોઈ ખૂણાની અંદર મળેલી કોઈ નાની નાની બેન્ચ જુઓ છો જેટલા કોઈ આંબાવાડીયાની નીચે ખરી પડેલી કેરીઓ જુઓ છો આટલી લવ સ્ટોરીઓ છે આ જગતની અંદર પણ કોણ સાંભળે છે એ લવ સ્ટોરીઓને કોણ વાત કરવા દે છે એ પ્રેમની અને એટલી મુશ્કેલીઓ છે પ્રેમની અંદર તમને કોઈ પ્રેમ કરે કે ન કરે મહત્વ નથી તમે પ્રેમ કરી શકો છો કે નહીં એ મહત્વનું છે તો તમે ઇન્સાન કહેવા છો જીતુભાઈ બહુ સીધી સાધી વાત છે તમે પ્રેમ કરી શકો છો કે નહીં તમારામાં એ છે કે નહીં અને ક્યારે તમે માણસ પ્રેમ કરી શકે આપણે તો જોયું હમણાં શેર બજારમાં તો ક્યારે આવે ને ક્યારે જાય કંઈ નક્કી નથી રહેતું સવારે હોય ને સાંજે તળિયું દેખાઈ જાય એવું બની શકે પણ આ એક પ્રેમની મોહબતની એવી વસ્તુ છે કે જેની અંદર તમારે બધું છોડી દેવાનું છે એટલે એનું ટ્રિપલ એ રેટિંગ છે ને સાવ જુદું છે પહેલું છે એટ્રેક્શન બીજું છે અફેક્શન અને ત્રીજું છે એક્સેપ્ટન્સ પહેલા આકર્ષણ થાય પછી અફેક્શન લાગણી થાય વાહલ ઉપજે અને પછી છેલ્લે એક્સેપ્ટન્સ સ્વીકાર જો તુમ કહો પસંદ હોય વાત કરેંગે તુમ દિન કહો અગર રાત કહો રાત આ પ્રેમ છે આ પ્રેમનું મૂળભૂત લક્ષણ છે અને જમાનો એવો છે હું હજી આ કાર્યક્રમ નક્કી થઈ ગયો કાર્ડ છપાઈ ગયા તમને બધાને પહોંચી ગયા હાઉસફુલ થઈ ગયો સરોત્સવ અને પછી સમાચાર ગઈકાલે આવ્યા સિંગાપોરમાં એક ભાઈએ સાડા ચોવીસ કરોડનો લીગલ દાવો કર્યો છે કે એક છોકરીએ મને ફ્રેન્ડ ઝોનમાં રાખીને મારી લાગણી દુભાવી નાખી હું એને પ્રેમ કરતો હતો પણ એણે મને સામો પ્રેમ કર્યો જ નહીં મિત્રો આઈ લવ યુ માં કોઈ મુશ્કેલીઓ હોતી જ નથી હું તો વારંવાર કહું છું ડુ યુ લવ મી મનમાં આપણે પૂછીએ ને ત્યારે જ બધી ગડબડો જીવનની શરૂ થતી હોય છે બાકી તમે આઈ લવ યુ માધુરી દીક્ષિત જેને કહી શકો એને કાર્ડિયોલોજીસ્ટ સાથે સમજીને જ લગન કરી રહ્યા છે જેટલા તૂટેલા દિલવાળા હોય તાત્કાલિક પતિના પેશન્ટ થાય કહી શકો એ બાકી ખોટું નથી પણ તમે જ્યારે સામી અપેક્ષા રાખો છો ને ત્યારે ગડબડો શરૂ થાય છે કોઈ પણ માણસ પ્રેમમાં એટલા માટે ઘવાઈ જાય છે અને ઉંમર ખયા કેવી સરસ મજાની વાત કરીને જેની શતાબ્દી આપણે ઉજવી શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરીએ અનુવાદ કર્યો અંગ્રેજીના કરતા પણ સરસ મજાનો એક એક રોટી શીશામાં અસલ જીવનનો વૈભવ કોને કહેવાય જીવનનો તાજ કોને કહેવાય જીવનનો રાજ કોને કહેવાય આમ હિંચકે બેઠીને બાસુરી વગાડતા વગાડતા કેવી રીતે તમે જીવનને પામી શકો એક રોટી ઘઉંની એક શીશામાં અંગુરી અસલ શાંત નિર્જન વનમાં પ્રિયા છેડતી વીણા પર ગઝલ મારી ગમતી વ્યક્તિ વનની અંદર એકાંતમાં બેઠા છે કોઈ બીજા ડિસ્ટર્બ કરવાવાળા છે જ નહીં અને વીણા સંગીત વાગી રહ્યું છે એને ગઝલ સરસ મજાની કવિતા સંભળાવી રહી છે શાંત નિર્જન વનમાં પ્રિયા છેડતી વીણા પર ગઝલ બલભલા સમ્રાટના નસીબમાં ન હો એવો એ શું ધરતી પર ભોગવું છું વિરલ આ તમને મળી ગયું તો તમારો જન્મારો પાર થઈ ગયો સાહેબ તમે નીકળી ગયા સાંગો પાંગ નીકળી ગયા અને એટલે મિત્રો જે વૃંદાવનમાં રાસ રચી શકે ને એ જ કુરુક્ષેત્રની અંદર ગીતા સંભળાવી શકે ગીતા સંભળાવવા માટે ગીત ઉપર નાચતા શીખવું પડે જે નાચી શકે એ ગીતા સંભળાવી શકે એક સમયે સોંગ ઓફ ગોડ ત્યારે થાય તો એક સરસ મજાની કવિતા મારું પુસ્તક છે પ્રેમરંગ એમાં હું લઈને આવ્યો છું કે સમાપનની અંદર તમને પ્રેમરંગની એક નાનકડી કવિતા સંભળાવીશ અને ગુલઝાર સાહેબ આવવાના છે એટલે હિન્દી કવિતા ખાસ પસંદ કરી છે એમને સેલ્યુટ આપવા માટે એક વિકાસ નામના યુવાન કવિની કવિતા છે અને બહુ નાનકડી કવિતા છે મોટી કવિતા નથી પણ એવી સરસ મજાની વાત કરે છે કવિ મેં કહેતા હું તેરે બિન જી નહીં પાઉંગા મેં કહ કહેતા હું તેરે બિન જી નહીં પાઉંગા મેં કહા કહેતા હું તું જોડા મિલી મર જાઉંગા મેં કહ કહેતા હું સુના તેરે બિન સંસાર હે પર સનમ ઇના તો હે કે મુજકો તુમસે પ્યાર હે बाकी बदी तो है। बात तो इतना तो है सनम के मुझे तुमसे प्यार है मैं ये नहीं जानता प्यार का मतलब है क्या जिंदगी भर के लिए इकरार का मतलब है क्या पागल हूं मैं नादान हूं इससे कहा इनकार है पर सनम इतना तो है कि मुझे तुमसे प्यार है सातों जन्म साथ दूंगा कह नहीं सकता

આ તો પાપ છે પ્રેમ કર્યા વગર જતા રહ્યા એટલે કવિઓ પેદા થયા એટલે સંગીતકારો પેદા થયા એટલે ગાયકો પેદા થયા એટલે વાદકો પેદા થયા કે જે કરી ન શકે ને એને પાપમાંથી મુક્તિ અપાવવા માટે આ પચાસે પચાસ આપણા કલાકારો આપણા અભિનયવાળાઓ બધા જ લોકો જે આવ્યા છે ને કળા એટલા માટે તો પેદા થઈ આ પૃથ્વી ઉપર કે જે પ્રેમ કરી ન શકે પ્રેમનો અનુભવ શરોત્સવની અંદર આવીને કરી શકે એના માટેની આ વાત છે એના માટેની આ રમત છે મને બહુ મજા આવી તમારા બધા સાથે સરસ મજાનો સંવાદ થયો પ્રેમની વાતો હંમેશા અધૂરી જ રહે પાંચ પાંચ કલાક લગી એકબીજા અરે દરવાજે ઊભા ઊભા વાતો કરો ને છૂટા પડતી વખતે તો એમ જ થાય કે હજી ઘરે જઈને મોબાઈલમાં મેસેજ કરું છું એ યુગ છે આપણે અને મોબાઈલમાં કોઈક સામે છે ને ત્યારે જ એમાં ચમકે ત્યારે આપણને અંદર કંઈક ઝપકારા થાય છે બાકી સામે કોઈ હોય નહીં તો ફૂલ ચાર્જ થયેલા મોબાઈલથી આપણને કંઈ ફેર ફેર પડતો નથી કા ઇશ્ક દીવાનો દિવાનો કા શહેર આ તો દિવાનો કી હે આ પાગલપણની મોસમ છે અને એની અંદર તમને એમ થાય કે મારે કોકને પ્રેમ કરવો છે તો બીજી કોઈ વિદ્યા મારી પાસે નથી કોઈ જાદુ મારી પાસે નથી તો તો અમે જ ન કરીને બેસી જાઓ આ હિંચકા ઉપર અંકિતને ખસેડીને બે જણા ઝૂલતા હશે ફોટો તો પડાવી લઈએ ને કમસે કમ એટલું જ કરીએ ને એવી કોઈ જાદુની લાકડી મારી પાસે નથી પણ મને એટલી ખબર છે કે જ્યારે જ્યારે તમે પ્રેમ કરો છો ને ત્યારે તમે બાળક બનો છો પ્રેમ કરવા માટે તમારે બાળક બનવું જ પડે છે કારણ કે જેની પાસે માસૂમિયત હશે ને એ જ આ જગતની અંદર મોહબ્બત કરી શકશે તમારી માસુમિયત જ્યારે પાછી પ્રગટે ને ઉંમર ગમે તે હોય ત્યારે સમજી લેવાનું તમારી અંદર મોહબ્બતનો જન્મ પણ પાછો થયો છે ધન્યવાદ જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલશો તો જલ્દી જલ્દી લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા